विद्या विद्यालय सीटीएम अमदावाद वीडियो लेक्चर में विद्यार्थी मित्रों आपनों हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों अपने आगळना लेक्चर नी अंदर मोनेरा सृष्टि विषे भणी गया। विटेकरे आपेली जे पांच सृष्टि वर्गीकरण पद्धति छे ते भणी रह्या छीए आपणे। एमां आपणे मोनेरा सृष्टि विषे अभ्यास कर्यो। हवे आवे छे प्रोटिस्टा, तो आपणे प्रोटिस्टानी वात करवानी छे। तो प्रोटिस्टानी आपणे वात करीए तो बधाज एक कोशी सुकोष केन्द्री कोषोनो समावेश आ सृष्टिनी अंदर थाय छे। आ सृष्टिनी कोई सीमा सीमित नहीं। तो प्राथमिक रीते आपणे जोईए तो जलज छे। एना निवासस्थानने अनुलक्षीने आपणे जोईए तो प्राथमिक रीते ते जलज छे। आ सृष्टि वनस्पति प्राणी अने फूग साथे जोड़ाण धरावे छे। એટલે કે કડી રચે છે, વનસ્પતિ સાથે પણ સંકળાયેલી છે, પ્રાણી અને ફૂગ સાથે પણ સંકળાયેલી છે। સુકોષ કેન્દ્રી એટલે કે યુકેરીયોટા હોવાથી પ્રોટિસ્ટાના કોષમાં સુયોજિત કોષ કેન્દ્ર આપણને જોવા મળે છે, તથા તેમાં આપણે જોઈએ તો અન્ય પટલમય અંગિકાઓ પણ આપણને જોવા મળે છે। અમુકની અંદર આપણને કશા અને પક્ષમ પણ જોવા મળે છે। પ્રજનનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણને પ્રોટિસ્ટામાં અલિંગી પ્રજનન અને લિંગી એમ બંને પ્રકારનું પ્રજનન જોવા મળે છે, જેમાં કોષ વિલિનીકરણ કે કોષ જોડાણ અને ફલિતાંડ નિર્માણ જોવા મળે છે। તેની અંદર આપણે જોઈએ તો ઘણા સમૂહોનો સમાવેશ થયેલો છે। એમાંના આપણે સમૂહોનો અભ્યાસ કરવાનો છે, તો એમાંના સમૂહ આપણે જોઈએ વિવિધ પ્રકારના। તેમાંનો એક છે આપણે જોઈએ તો ક્રાઇસોફાઇટ, ક્રિસોફાઇટ્સ પણ કહેવામાં આવે છે। તો આપણે ક્રાઇસોફાઇટની વાત કરીએ તો આ સમૂહમાં ડાયટમ્સ અને ગોલ્ડન લીલ જેને ડેસ્મિડ કહેવામાં આવે છે એનો સમાવેશ થાય છે। સૌપ્રથમ આપણે ભણીએ ને પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આની અંદર કોનો સમાવેશ થાય છે। તો ક્રાઇસોફાઇટની અંદર ડાયટમ્સ અને ડેસ્મિડ એ ગોલ્ડન લીલ છે, સોનેરી લીલ કહેવામાં આવે છે, એનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે। તો આપણે પહેલા જોઈએ કે ક્યાં જોવા મળે છે આપણને, તો તેઓ દરિયાઈ પાણીમાં અને મીઠા જળમાં, મીઠું જળ એટલે તળાવ, નદીનું જળ એ કેવું કહેવાય, મીઠું, તો દરિયાઈ પાણીમાં અને મીઠા જળમાં તે આપણને જોવા મળે છે। તેઓ સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે, પાણી પર તરે છે એટલે આપણે એને પ્લવક કહ્યા છે। મોટાભાગના પ્રકાશસંશ્લેષી છે, તો એવા આની અંદર સમાવવામાં આવેલા ડાયટમ્સનો આપણે અભ્યાસ કરીએ। તો આપણે ડાયટમ્સની વાત કરીએ તો ડાયટમ્સ જે છે મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે।
ડાયટમ્સની આપણે રચના જોઈએ તો ડાયટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા, સાબુનું બોક્સ હોય છે ને ભાઈ, એની જેમ બંધ બેસતા પાતળા આચ્છાદિત કવચ સ્વરૂપે તેની અંદર કોષ દિવાલ હોય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે કોષ દિવાલ બે પાતળા એકબીજા પર આચ્છાદિત સ્તરો બનાવે છે, બંને એકબીજામાં બંધ બેસે છે. એટલે આપણે ઉદાહરણ આપ્યું સાબુની પેટીની જેમ તો કોષ દિવાલ બે પાતળા એકબીજા પર આચ્છાદિત સ્તરો બનાવે છે, બંને એકબીજામાં બંધ બેસે છે. દાખલા તરીકે સાબુની પેટીની જેમ તેની દિવાલ સિલિકા એટલે રેતીની હોવાથી તેને તોડી શકાતી નથી. દિવાલો સિલિકા દ્રવ્યથી જડાયેલી હોય છે જેથી તે નાશ પામતી નથી, એટલે કે અવિનાશી છે. કેવી છે? અવિનાશી છે. તો જે દિવાલ જે છે સિલિકા દ્રવ્યથી જડાયેલી છે. આપણે જોઈએ તો ડાયટમ્સ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડીને જાય છે. જે ડાયટમ્સ છે એના નિવાસસ્થાનમાં, જ્યાં એનું નિવાસસ્થાન છે ત્યાં આગળ ઘણી વખત કોષ દિવાલ કે જે રેતીથી બનેલી છે તે છોડીને જાય છે. આવા બધા ડાયટમ્સ જો કોષ દિવાલને છોડીને જાય તો આવું એકત્રીકરણ લાખો વર્ષો સુધી થાય છે. તો હવે ત્યાં થાય શું? આખી એક ડાયટમ્સની પૃથ્વી રચાય, તો એને ડાયટમ્સની પૃથ્વી કહેવામાં આવે છે. લાખો વર્ષો સુધી આ પ્રકારની જમાવટ ડાયટોમેશિયસ પૃથ્વી તરીકે ઓળખાય છે. લાખો વર્ષ પછી તમે જુઓ તો ત્યાં તમને બધું એ જ જોવા મળે. અને આ માટી, હવે તમે જો દિવાલ તો સિલિકાની બનેલી હતી, એ તો છોડીને જાય છે, તો ત્યાં આગળ તો કેટલી બધી માટી ભેગી થાય. તો આ માટીનો ઉપયોગ ક્યાં છે? તો આ માટી રેતીવાળી હોવાથી કોઈ વસ્તુને ચકચકિત કરવામાં વપરાય છે. તેલ અને ચાસણીના ગાળણમાં પણ આનો ઉપયોગ થાય છે. તેલ અને ચાસણીના ગાળણમાં પણ આનો ઉપયોગ થાય છે. આની અંદર આપણે જોઈએ તો એ સિવાય આ રેતી ખૂબ જ સૂક્ષ્મ હોવાથી સિરપ તેલના ગાળણમાં પોલિશ માટે પણ તેનો ઉપયોગ થાય છે. આની અંદર ખોરાક સંગ્રહ તરીકે આપણે જોઈએ તો ખોરાક સંગ્રહ તરીકે આની અંદર આપણને વોલ્યુટિન ગ્લોબ્યુલ્સ આવેલું છે ખોરાકના સંગ્રહ તરીકે. તો આપણે આ જે અભ્યાસ કર્યો તે ક્રાઇસોફાઇટ્સનો છે. કોનો છે? ક્રાઇસોફાઇટ્સનો છે. ત્યાર પછી બીજો સમૂહ આવે છે ડાયનોફ્લેજેલેટ. તો આપણે ડાયનોફ્લેજેલેટની વાત કરીએ તો ડાયનોફ્લેજેલેટ એ મોટાભાગના દરિયાઈવાસી અને પ્રકાશ સંશ્લેષી છે. તેના કોષમાં રહેલા મુખ્ય રંજક કણને લીધે અથવા તો રંજક દ્રવ્યોને આધારે તેઓ આપણને પીળા, લીલા, ભૂરા, લાલ કે જાંબલી રંગના જોવા મળે છે. પીળા જોવા મળે, લાલ જોવા મળે, ભૂરાઈ લખી શકાય, બદામી છે, વાદળી છે, રાતા છે, આવા રંગના દેખાય છે. મૂળ કારણ કોષમાં રહેલા મુખ્ય રંજક દ્રવ્યોને કારણે.
કોષ દિવાલમાં ગોઠવાયેલી સેલ્યુલોઝની તકતીઓ આવેલી છે, જે કોષ દિવાલ છે એની બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની બનેલી તકતીઓ આવેલી છે. તેની અંદર બે કશા આવેલી છે, તેની અંદર બે કશા જોવા મળે છે. ખોરાક સંગ્રહ તરીકે આની અંદર જોઈએ તો આપણને સ્ટાર્ચ કે તેલ જોવા મળે છે. શું જોવા મળે છે? સ્ટાર્ચ કે તેલ જોવા મળે છે. દિવાલની તકતીઓ વચ્ચેની જગ્યામાં એક કશા લંબ અક્ષે અને એક કશા અનુપ્રસ્થ એટલે કે આડી અનુપ્રસ્થ અક્ષે હોય છે. એની અંદર આપણે જોઈએ તો ભાઈ સેલ્યુલોઝની બનેલી તકતી આવેલી છે. ડાયનોફ્લેજેલેટમાં જે બે કશા આવેલી છે, જે પૈકીની એક આયામ રીતે પથરાયેલી છે અને બીજી દિવાલની તકતીઓની ખાંચમાં આડી ગોઠવાયેલી છે એટલે કે અનુપ્રસ્થ ગોઠવાયેલી છે. ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ ગોનિયાલેક્સ, શું કહીએ છીએ આપણે, ગોનિયાલેક્સ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે. ઘણી વખત રાતા રંગના અથવા તો લાલ રંગના ડાયનોફ્લેજેલેટ એટલા બધા ઝડપથી વિભાજિત પામે છે, બહુગુણિત થાય છે, ઝડપથી વિભાજિત થાય છે કે તેઓને કારણે દરિયો લાલ દેખાય છે, આખો રાતો દેખાય છે. આપણે કહી શકીએ કે ત્વરિત રીતે બહુગુણન તબક્કામાંથી પસાર થાય છે ત્યારે સમુદ્ર રાતા રંગનો અથવા તો શું લખી શકાય, લાલ દેખાય છે. દાખલા તરીકે રતાશ પડતી ભરતી અને ઓટનો વિસ્તાર, આવા સજીવો દ્વારા મુક્ત થતું વિષ ઝેર જે દરિયાઈ માછલી જેવા પ્રાણીઓને મારી નાખે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સિરાટિયમ, બ્લાસ્ટોડેનિયમ કે જે આ ડાયનોફ્લેજેલેટ્સ સમૂહના અંદર આમનો સમાવેશ થતો હોય છે. પ્રજનન પણ આમાં અલિંગી પ્રકારે જોવા મળે છે. કયા પ્રકારે જોવા મળે છે? અલિંગી પ્રજનન સ્વરૂપે જોવા મળે છે. તો આવા ડાયનોફ્લેજેલેટની અંદર આપણે આટલું લખવાનું છે. તો આપણે ડાયનોફ્લેજેલેટની આકૃતિ જોઈએ તો તમે જો અહીંયા છે જ, અરે જો એની આ કશા છે, ડાયનોફ્લેજેલેટ છે. ત્યાર પછી આપણે જોવાનું છે, એના પછીનો સમૂહ જોવાનો છે, તે છે યુગ્લિનોઇડ્સ. આપણે યુગ્લિનોઇડ્સની વાત કરીએ તો મોટાભાગના મીઠા જળમાં વસતા છે, સ્થિર પાણીમાં જોવા મળે છે, સ્થગિત પાણીમાં જોવા મળે છે. તો મોટાભાગે તેઓ સ્થગિત મીઠા પાણીમાં જોવા મળે છે. તેઓમાં કોષ દિવાલનો અભાવ છે. તેને બદલે તેઓ પ્રોટીન સભર આવરણ ધરાવે છે, જેને છાદી કહે છે. આ છાદી તેમના દેહને વળી શકે તેવો નરમ બનાવે છે. જે કોષ દિવાલ છે ભાઈ, એનો અભાવ છે અહીંયા, તો કોષ દિવાલને બદલે ત્યાં આગળ વધુ પ્રમાણમાં પ્રોટીનયુક્ત એક આવરણ આવેલું છે, જેને પેલિક્સ કહીએ છીએ આપણે, છાદી, જેનાથી શરીર નમ્ય રહે છે, નરમ બની જાય છે. હવે તમે જો શરીર નરમ બને એટલે ઓટોમેટિક દેહ શું થાય, વળી શકે તેવો થઈ જાય. તેની અંદર
આપણે જોઈએ તો બે કશા હોય છે, એક નાની અને એક મોટી, એક નાની અને એક મોટી. એમાં જે મોટી છે ને ભાઈ, એમાં ખોરાક સંગ્રહ તરીકે પેરામાયલોન આવેલું છે. શું આવેલું છે? પેરામાયલોન. એક નાની છે અને બીજી મોટી છે, એમાં જે મોટી જે છે ને એમાં ખોરાક સંગ્રહ તરીકે પેરામાયલોન આવેલું છે. યુગ્લિનોઇડ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હાજર હોય તેવા રંજક દ્રવ્યો ધરાવે છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. જે સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. જ્યારે પ્રકાશનો અભાવ હોય ત્યારે, જ્યારે પ્રકાશનો અભાવ હોય ત્યારે તો પ્રકાશની ગેરહાજરીમાં તે વિષમપોષી તરીકે વર્તે છે. કહી શકાય ને? કયા તરીકે વર્તે છે? વિષમપોષી તરીકે વર્તે છે અને સૂક્ષ્મ જીવોનું ભક્ષણ કરે છે. આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે તેઓ ખૂબ નાના સજીવોનું ભક્ષણ કરી પરપોષી અથવા તો વિષમપોષી જેવી વર્તણૂક દાખવે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળતા રંજક દ્રવ્યો જેવા રંજક દ્રવ્યો યુગ્લિનોઇડ્સમાં પણ હોય છે. ઉદાહરણ તરીકે યુગ્લિના, એ સિવાય ફેકસ, ઇટેરપિટિયા, ટ્રેકિલોમોનાસ, પેરાનેમા, એનો પણ સમાવેશ થાય છે. તો અહીંયા આપણે આ યુગ્લિનોઇડ્સની વાત કરેલી છે. યુગ્લિનોઇડ્સની અંદર આપણને આ યુગ્લિનાની આકૃતિ દોરીને આપણને આપેલી છે. આપણે જોઈએ તો આ યુગ્લિના છે કે જે કશા ધરાવે છે, એક નાની એક મોટી, તો આવી કશાઓ આપણને અહીંયા જોવા મળે છે. એના પછી બીજો સમૂહ છે સ્લાઇમ મોલ્ડ. સ્લાઇમ મોલ્ડની આપણે વાત કરીએ તો, આપણે સ્લાઇમ મોલ્ડની વાત કરીએ તો, સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી આદિ જીવો છે. મૃતોપજીવી આદિ જીવો છે. જે વનસ્પતિઓની સડતી શાખાઓ કે પર્ણોની સાથે તેમના દેહને પ્રસારી એટલે પ્રસરણ પામીને સડતા કાર્બનિક દ્રવ્યોને ગળી જાય છે. અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ કહેવાતું સૂક્ષ્મ સ્વરૂપ બનાવે છે કે જે વિકાસ પામી કેટલાક ફૂટ સુધી ફેલાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન પ્લાઝ્મોડિયમ વિભેદિત થઈ તેમની ટોચના ભાગે બીજાણુઓ ધરાવતી એક ફળકાઈ નામની રચના બનાવે છે. જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે બીજાણુઓ સાચી દિવાલો ધરાવે છે. તેઓ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિમાં પણ જીવિત રહે છે. અને આ બીજાણુઓ હવાના પ્રવાહ દ્વારા કે હવા દ્વારા એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જાય છે, એટલે કે વિકરણ પામે છે.
આપણે સ્લાઇમ મોલ્ડની વાત કરીએ તો સ્લાઇમ મોલ્ડની અંદર સાચી દિવાલ હોય છે, બીજાણુને સ્લાઇમ મોલ્ડના જે બીજાણુઓ જે છે એને સાચી દિવાલ હોય છે, તેઓ સંપૂર્ણ અવરોધક તરીકે વર્તે છે. ઘણા વર્ષો સુધી પ્રતિકૂળ વાતાવરણમાં તે જીવંત રહી શકે છે. બીજાણુઓનું વિકરણ હવા દ્વારા થાય છે, તે અમીબાની જેમ ખોરાકનો સંગ્રહ કરે છે, અમીબાની જેમ ખોરાકનું મેળવવાનું એટલે કે ખોરાક ગ્રહણ કરવાનું કામ કરે છે. તો આપણે આજે વાત કરીએ કોની હતી, સ્લાઇમ મોલ્ડની વાત હતી. એના પછી આવે છે પ્રોટોઝોઅન્સ એટલે કે પ્રજીવ. કોની વાત કરવાની છે આપણે? પ્રજીવની વાત કરવાની છે. તો બધા જ પ્રજીવો જેને પ્રોટોઝોઅન્સ કહીએ છીએ આપણે, જે વિષમપોષી છે અને ભક્ષકો કે પરોપજીવી તરીકે જીવન જીવે છે, તેઓને પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે. તો એવા પ્રોટોઝોઅન્સના ચાર મોટા જૂથ છે. કેટલા જૂથ છે? ચાર મોટા જૂથ છે. એમાં આપણે જોઈએ તો તમે પહેલું જે જૂથ છે જેને અમીબાસમ પ્રોટોઝોઅન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અમીબાસમ પ્રોટોઝોઅન્સ આપણે એને કહીએ છીએ. તો આ અમીબા સમ પ્રોટોઝોઅન્સની આપણે વાત કરીએ ત્યારે એને અમીબોઇડ પ્રજીવો કહીશું. આપણે પહેલાં તો મીઠા જળમાં, ખારા જળમાં અથવા ભેજવાળી ભૂમિની અંદર આપણને તે જોવા મળે છે. અમીબાની જેમ તેઓ ખોટા પગ ઉત્પન્ન કરીને પોતાનો ખોરાક પકડે છે. દરિયાઈ એમીબોઇડ પ્રજીવમાં સપાટી પર સિલિકાનું બનેલું આવરણ ધરાવે છે. એન્ટ અમીબા પરોપજીવી છે. દાખલા તરીકે એન્ટેમીબા હિસ્ટોલાઇટિકા, રેડિયોલારેન્સ, પેલોમિક્સા કે જે એના ઉદાહરણો છે. તો આ અમીબાસમ પ્રોટોઝોઅન્સની વાત કરીએ આપણે એન્ટ અમીબાનું ઉદાહરણ આપીને. એના પછી આવે છે કશાધારી પ્રોટોઝોઅન્સ. કશાધારી પ્રોટોઝોઅન્સની આપણે વાત કરીએ તો આ સમૂહોમાં સજીવો મુક્તજીવી કે પરોપજીવી હોય છે. કશાધારી પ્રોટોઝોઅન્સમાં સજીવો મુક્તજીવી કે પરોપજીવી હોય છે. તેઓ કશા ધરાવે છે એટલે એને કશાધારી પ્રજીવ કહેવામાં આવે છે. પરોપજીવી સજીવો સ્લીપિંગ સિકનેસ નામનો રોગ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે ટ્રિપેનોસોમા ગેમ્બિયન સ્લીપિંગ સિકનેસ, ટ્રિપેનોસોમા રોડોસિયન્સ, તો રોડોસિયન્સ સ્લીપિંગ સિકનેસ આ બધા રોગો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે છે લેસિમેનિયા, જીઆરડિયા, ટ્રાઇકોમોનોસોમા, આનું ઉદાહરણ છે આ. એના પછી આપણે જોઈએ તો પક્ષમધારી પ્રોટોઝોઅન્સ. તો પક્ષમધારી પ્રોટોઝોઅન્સની આપણે વાત કરી તો પક્ષમધારીમાં આપણે જોઈએ તો અહીંયા આપણને ઉદાહરણ પેરામેશિયમનું આપેલું છે. જોવા પેરામેશિયમ છે આપણે આગળ જોઈએ ને, આ સ્લાઇમ મોલ્ડ આગળના લેક્ચરમાં જોઈએ. આ જે છે પેરામેશિયમ છે કે જેનો સમાવેશ આપણે પક્ષમધારી સજીવોની અંદર કરી શકીએ છીએ કે જે પક્ષમો ધરાવે છે.
तो पक्ष्मधारी प्रजीवोनी वात करिए तो एमां पेरामेशियमनो समावेश थाय छे। जलीय वसवाटमां रहेता हजारोनी मात्रामां पक्ष्म होवाथी તે સક્રિય રીતે હલનચલન કરી શકે તેવા સજીવો છે। જલીય વસવાટમાં રહે છે, હજારોની માત્રામાં પક્ષ્મ ધરાવે છે, અને હજારોની માત્રામાં પક્ષ્મ ધરાવે એટલે હલનચલન પક્ષ્મ દ્વારા કરે। એટલે કહ્યું છે કે પક્ષ્મ હોવાથી, હજારોની સંખ્યામાં પક્ષ્મ હોવાથી તે સક્રિય રીતે હલનચલન કરી શકે તેવા સજીવો છે। તેઓની શરીરની સપાટી પર બહાર ખુલતું એક પોલાણ આવેલું છે, તેને મુખ ખાંચ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? મુખ ખાંચ કહેવામાં આવે છે, ગુલેટ। તેને શું કહેવામાં આવે છે? ગુલેટ। પક્ષ્મથી પાણીમાં સર્જાતા પ્રવાહમાં ખોરાકના કણો મુખ ખાંચમાં આવી જાય છે અને ખોરાક ગ્રહણ કરે છે। તો એવા ઉદાહરણ જે છે એની અંદર આવે છે પેરામેશિયમ, વર્ટિસેલા, ઓપેલિના, બાલાન્ટિડેડિયમ વગેરેનો સમાવેશ થાય છે। તો આપણે આ પક્ષ્મધારી પ્રોટોઝોઅન્સની વાત કરી। એવી જ રીતે આપણે બીજાણુધારી પ્રોટોઝોઅન્સની વાત કરીશું। તો અહીંયા આપણે જોઈએ તો બીજાણુધારી પ્રોટોઝોઅન્સની આપણે વાત કરીએ ત્યારે એની અંદર આપણે પ્લાઝ્મોડિયમનું ઉદાહરણ આપવાનું છે અને સમજાવેલું છે કે બીજાણુધારી પ્રોટોઝોઅન્સ આ સમૂહ વિવિધ સજીવોનો સમાવેશ કરે છે કે જેઓ તેમના જીવનચક્રમાં ચેપી બીજાણુઓ જેવો તબક્કો ધરાવે છે। પ્લાઝ્મોડિયમ મેલેરિયાને લગતો પરોપજીવી જે મેલેરિયા ઉત્પન્ન કરે છે, આ એવો રોગ છે કે જે માનવ વસ્તીને મૂંઝવણમાં મૂકી દે તેવી અસર ધરાવે છે। ખબર જ છે આપણને મેલેરિયા માટે જવાબદાર। તો અહીંયા આ જીવનચક્ર દરમિયાન ચેપી બીજાણુવાળી અવસ્થામાંથી આ પસાર થતા આ સજીવોનો સમાવેશ આ સમૂહની અંદર કરવામાં આવેલો છે। અને એવું ઉદાહરણ આપણે જોઈએ તો મેલેરિયાનું પરોપજીવી એ કોણ છે? પ્લાઝ્મોડિયમ। તો આપણને અહીંયા પ્રજીવોની અંદર આવા ચાર જૂથ આપેલા છે અને ચાર જૂથમાં આપણને ટૂંકી ટૂંકી સમજ આપેલી છે ઉદાહરણ સાથે। એવા ચાર જૂથ આપણે પ્રજીવોના પ્રોટોઝોઅન્સના જોયા, અમીબાસમ, કશાધારી, પક્ષ્મધારી અને બીજાણુધારી પ્રોટોઝોઅન્સની આપણે અહીંયા ચર્ચા કરી છે। તો મિત્રો અહીંયા આ પ્રોટિસ્ટાની અંદર આપણે જોઈએ તો પ્રોટિસ્ટાની અંદર આપણને ઘણા બધા સમૂહોનો સમાવેશ કર્યો છે। એમાંના આપણને આટલા સમૂહ આપણને અહીંયા સમજાવેલા છે: ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો। તો આપણે અહીંયા પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશેનો આપણે અભ્યાસ કર્યો। હવે આના પછી આપણે આવતા લેક્ચરની અંદર ત્રીજી સૃષ્ટિ છે આપણી વિટેકરની, વિટેકરની જે પાંચ સૃષ્ટિ છે એમાં બે સૃષ્ટિ જોઈ ગયા આપણે, એક મોનેરા સૃષ્ટિ અને બીજી છે પ્રોટિસ્ટા કે જે આપણે આજે જોઈ। હવે પછી આપણે જોઈશું ત્રીજી સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ। તો આવતા લેક્ચરની અંદર આપણે ફૂગ વિશે ભણવાનું છે। તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ, આવતા લેક્ચરમાં આપણે મળીશું। મિત્રો જે કંઈ ચાલે છે દરરોજનું દરરોજ તૈયાર કરી દેજો। શરૂઆતના જે ચેપ્ટરો જે છે આપણા, જે ચાર ચેપ્ટર જે છે એ મોટે ભાગે લક્ષણોવાળા બધા છે જે તમારે લખી લખીને તૈયાર કરવા પડશે, તો એ તૈયાર કરી દેજો। મળીએ આવતા લેક્ચરની અંદર।